नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 भौतिक विज्ञानना वधु एक विडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत है। आपणे अगाउना विडियो लेक्चर में त्रुटिओना संयोजननी बात करी थी, बराबर, जेमा आपणे सरवाळा अने बादबाकीनी वात करी थी। एम आपणे जोयुं हतुं के भाई ज्यारे बे भौतिक राशि बे अलग अलग भौतिक राशिना सरवाळा के बादबाकी न थाय पण एक ज भौतिक राशि छे, दाखला तरीके कोई वाहक तारनो अवरोध छे, बराबर, एनी ज्यारे सरवाळानी वात आवे के बादबाकीनी वात आवे, बराबर, तो एना मूल्यनो तो सरवाळो के बादबाकी जे थातो ई करवानो ज, पण त्रुटिओनो हमेशा शुं थशे, सरवाळो, निरपेक्ष त्रुटिओनो हमेशा सरवाळो थशे, बराबर। ई वात आपणे करी हती, बे एक राशिना बे मूल्यो छे, एक भौतिक राशिना बे मूल्यो, एना सरवाळा के बादबाकी करो तो मूल्य माटे जे थातो ई करवानुं, सरवाळो कीधो होय तो सरवाळो, बादबाकी कीधी होय तो बादबाकी, पण निरपेक्ष त्रुटिनी हमेशा सरवाळो थाय। एना आगळ बे बीजा मुद्दाओ जोईए, गुणाकार अने भागाकारना। त्रुटिओनुं संयोजन एमां आपणे जोईए गुणाकार अने भागाकार। धारी लो कि आपणी पासे बे भौतिक राशि छे, ए अने बी, बराबर। हवे गुणाकार भागाकार एक ज भौतिक राशिना पण होई शके ने अलग अलग भौतिक राशिना पण होई शके, एमां एवुं कंई नथी। हाँ, सरवाळा बादबाकी एक ज भौतिक राशिना थाय। एटले बे भौतिक राशि ए अने बी लई लईए, एना मापनमां त्रुटि, एना मापनना मूल्यो जोईए तो ए एनुं मूल्य छे अने प्लस ओर माइनस डेल्टा एनी त्रुटि, एवी ज रीते बी एनું મૂલ્ય છે અને એમાં ત્રુટિ કેટલી છે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે। હવે આપણે ગુણાકારની વાત કરીએ, ધારો કે આપણે એ અને બી આ બેનો ગુણાકાર કરવી, તો જે પરિણામી મળે છે ભૌતિક રાશિ કઈ છે, ઝેડ, અને ડેલ્ટા ઝેડ એની નિરપેક્ષ ત્રુટિ। આપણને ખબર છે આ મૂલ્ય અને ત્રુટિને આપણે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડના ફોર્મમાં આપણે લખીએ, બરાબર। એટલે અહીં ઝેડ બરાબર થાય છે એ ગુણ્યા બી। આ તો મૂલ્યની વાત કરી, જો ત્રુટિ પણ સાથે લખું તો ઝેડને બદલે લખાશે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એને બદલે લખાશે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને બીને બદલે લખાશે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। આ ખાલી મૂલ્યની વાત છે, પણ આપણે ત્રુટિ પણ સાથે લઈએ તો શું થાય એની વાત કરીએ છીએ। હવે અહીં લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ એઝ ઇટ ઇઝ રેશિયો જ, આનું વિસ્તરણ કરીએ એ ઇન્ટુ બી, એ બી એ ઇન્ટુ ડેલ્ટા બી, પણ અહીં પ્લસ ઓર માઇનસ છે તો સાઇન એમનેમ રહેશે, નિશાની એમનેમ રહેશે, પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી। હવે એનું કામ પૂરું કોને ઉપાડશું આપણે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બીને, પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ, બે પ્લસ ઓર માઇનસ જ છે તો એને એક જ રીતે લખીએ, જો અહીં માઇનસ પ્લસ હોત તો નિશાની ઉલટાઈ જાત, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી। આને ઇક્વેશન બે કહી દઈએ અને આને ઇક્વેશન એક કહી દઈએ, બેના છેદમાં એક લઈએ એટલે બે અને એકનો ભાગાકાર લઈએ, એટલે કે સમીકરણ એક અને બે ઉપરથી જોઈએ તો આ અંશમાં ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એ અંશમાં એના છેદમાં આવડો આ ઝેડ, તો રાઇટ હેન્ડ સાઈડ જમણી બાજુ પણ આપણે એમ જ લખવું પડશે જેવું ડાબી બાજુ લખ્યું એમ, એ બી એઝ ઇટ ઇઝ પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી એઝ ઇટ ઇઝ, પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ એમ નંબર રહેશે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી, પણ છેદમાં શું આવશે, તો કે અહીંયા આપણે ઝેડ લખ્યું હતું તો આ બાજુ શું આવશે, એ બી। હવે છેદ સ્વતંત્ર કરતા આપણે સેપરેટલી બધાને છેદમાં લખી નાખીએ તો ઝેડના છેદમાં ઝેડ એટલે એક થઈ ગયા, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ, એ બીના છેદમાં એ બી, નિશાની એમનમ એ ડેલ્ટા બીના છેદમાં એ બી, પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એના છેદમાં એ બી, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બીના છેદમાં એ બી। આપણે સ્વતંત્ર છેદ આપ્યા દરેક પદને, હવે એ બી એ બી છે એ કેન્સલ થઈ જાય એટલે ત્યાં આવી જશે વન, લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ ડાબી બાજુ જોઈએ તો વન પ્લસ ડેલ્ટા ઝેડના છેદમાં ડેલ્ટા ઝેડ એમનમ પીડું જ છે, એની કાંઈ આપણે હડી નથી કરી, પણ જમણી બાજુ જોઈએ તો એ બીના છેદમાં એ બી એટલે એ કેટલા થઈ ગયા, એક, એ એ કેન્સલ થાય, જુઓ આ બે એ કેન્સલ થઈ જાય, આ બી બી કેન્સલ થાય, એવું ન કહેતા આગળ ડેલ્ટા છે, એ એ કેન્સલ, તો વધે શું, ડેલ્ટા બીના છેદમાં ડેલ્ટા બી, નિશાની પ્લસ ઓર માઇનસ, હવે જુઓ તો બી બી કેન્સલ થાય તો વધે શું, ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા એ, સોરી ડેલ્ટા એના છેદમાં એ। હવે ચોથું પદ છે એમાં કંઈ કેન્સલ નથી થતું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી છેદમાં એ બી। હવે અહીંયા જુઓ તો આ છે એ બેના મૂલ્યો સૂક્ષ્મ હોય છે, આપણને ખબર છે ત્રુટિ છે એ બહુ નાની હોય, એના વાસ્તવિક મૂલ્ય કરતાં ત્રુટિ નાની હોય, એટલે માની લો કે આ પોઈન્ટ એક છે અને આ પોઈન્ટ 0.5 છે, તો આ બેનો ગુણાકાર આવશે 0.05,
આ બેનો ગુણાકાર કરશો તો છેદમાં તો મૂલ્ય છે એ મોટું જોવાનું છે. સપોઝ એ 10 છે તો એનો મતલબ એવો થયો કે ભાઈ ડેલ્ટા એના છેદમાં એ એટલે કે આ બે અને ડેલ્ટા બીના છેદમાં બી એટલે કે આ બે એનું મૂલ્ય નાનું હોય. એ મૂલ્ય નાનું એટલે પોઈન્ટ પછી 3-4 ડિજિટ જેટલું થતું હોય, બરાબર? એટલું નાનું મૂલ્ય હોવાથી આપણે છેલ્લું પદ અવગણી નાખીએ એટલે આખા પદને આપણે કાઢી જ નાખીએ. કારણ તો કે એના સરવાળા બાદબાકીની આપણા મૂલ્યમાં કાંઈ અસર થશે નહીં. શું કામ? તો કે નાનું છે. આ એક અને એક બે સરખા છે તો બે કેન્સલ થઈ જાય, આપણે લખતા જ નથી. તો વધે શું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. એક તો વહી ગયો, આની સાથે કેન્સલ કર્યો આપણે, અમુક એ ઉડી ગયો, આ ઉડાડી દો. પ્લસ ઓર માઇનસ આ ડેલ્ટા એ બાય એ પહેલાં લખ્યું, ડેલ્ટા બી બાય બી પછી લખું. બધાય પાસે પ્લસ ઓર માઇનસ છે, કોમન કાઢીને કેન્સલ કરો. અથવા તો તમે એવું પણ કહી શકો કે ભાઈ મહત્તમ ત્રુટિ માટે તો આપણે સરવાળો કરવો પડે, બરાબર? તો આપણને જે ફોર્મ મળ્યું છે આવડું આ મળ્યું છે, ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. હવે આને શું કહેવાય? ત્રુટિના પ્રકારમાં આપણે વાત કરી હતી, નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. એમાંની આ કઈ ત્રુટિ છે? સાપેક્ષ ત્રુટિ છે, બરાબર? ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઈ ઝેડની સાપેક્ષ ત્રુટિ થઈ, ડેલ્ટા એ બાય એ એ થઈ એની સાપેક્ષ ત્રુટિ, ડેલ્ટા બી બાય બી ઈ બીની સાપેક્ષ ત્રુટિ થઈ. તો આપણે કર્યું શું? તો કે ભાઈ જ્યારે તમે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કરો ત્યારે પરિણામની ત્રુટિ કેટલી હશે? તો કે ઈ બંનેની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હશે. ઝેડની સાપેક્ષ ત્રુટિ કેટલી? તો કે એ અને બીની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી. જો આ નિરપેક્ષ ત્રુટિ નથી, સરવાળા બાદબાકીમાં આપણે સીધી નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરતા હતા એટલે એમાં સીધું આપણે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી લેતા હતા. પણ ગુણાકાર માટે જોઈએ તો આપણે સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરવાનો થશે, બરાબર? જો ઘણા વચ્ચે થોડાક દિવસો વહી ગયા છે એટલે ત્રુટિઓ છે એના વિશે માહિતી થોડીક મગજમાંથી નીકળી ગઈ હોય, બની શકે રિવિઝન ન થયું હોય. તો નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, આનો જે વિડીયો લેક્ચર આપણે અપલોડ કરેલો છે, બરાબર, એના ઉપરનું એક ઉદાહરણ પણ આપણે જોયેલું છે, બરાબર? તો એ જે વિડીયો લેક્ચર છે એ ફરીથી રિવાઇઝ કરી જજો. પછી સરવાળા બાદબાકીમાં શું થાય છે એ જોઈ જજો ને, પછી આપ ફરીથી જોજો, બરાબર? એટલે આ ગુણાકારની વાત કરી કે ભાઈ ગુણાકાર કરો જ્યારે કોઈ બે ભૌતિક રાશિનો, ત્યારે પરિણામ જે પરિણામી ભૌતિક રાશિ મળે છે એની સાપેક્ષ ત્રુટિ મળે આપણને. પણ કેવી રીતે? તો કે એ અને બીની સાપેક્ષ ત્રુટિના સરવાળા ઉપરથી. હવે આવી જ વાત ભાગાકાર માટે કરીએ. ધારી લો કે એ અને બીનો ભાગાકાર ઝેડ છે અને ઝેડ છે ડેલ્ટા ઝેડ છે એની નિરપેક્ષ ત્રુટિ છે, બરાબર? તો હું ઝેડ બરાબર આવું લખી શકું, એના છેદમાં બી ભાગાકાર એટલે. પણ આમ નો લખવું હોય તો આપણે ત્રુટિની સાથે સાથે લખવું હોય તો આવી રીતે લખી શકાય, ઝેડને બદલે લખવું ઝેડ પ્લસ ડેલ્ટા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એને બદલે લખાય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બીને બદલે લખાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, બરાબર? તો એ બીના મૂલ્યની વાત કરીએ આપણે. હવે એક કામ કરીએ, આમાંથી ઝેડ કોમન કાઢીએ. પહેલા પદમાંથી ઝેડ કોમન કાઢું, સામાન્ય કાઢું. ઝેડ વહી ગયો, અહીંયા ઝેડ હતો એ વહી ગયો, તો વધે શું? એક. પ્લસ ઓર માઇનસ એઝ ઇટ ઇઝ ડેલ્ટા ઝેડ. હવે આની પાસે તો ઝેડ નહોતો તો મારે છેદમાં આપવો પડે, ઝેડ કોમન કાઢ્યો છે એટલે. તો બરાબર સાદું ગણિત છે આપણી પાસે, ઝેડ કોમન કાઢ્યો તો આમાં થશે વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ, બરાબર? એવું લાગે તો અંદર ગુણાઈ દો, પાછું આ પદ મળે એવું જામાં કરીએ. એ કોમન કાઢીએ તો એ કોમન નીકળી જાય, તો આ એ નીકળી ગયો તો ત્યાં આવ્યો વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એના છેદમાં એ. એવી જ રીતે બી કોમન કાઢું તો બી કોમન નીકળી ગયો તો વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી, બરાબર? પણ જુઓ તો આ એના છેદમાં બી બરાબર તો શું થાય છે? ઝેડ. તો આ એના છેદમાં બીને બદલે આપણે શું મૂક્યા છે? ઝેડ. આ બાજુ તો છે જ, પણ જે રાઇટ હેન્ડ સાઈડ જમણી બાજુની વાત કરીએ છીએ આપણે, તો ત્યાં એના છેદમાં બી બરાબર મૂક્યા આપણે ઝેડ. આ ઝેડ ઝેડ કેન્સલ થાય, વધે શું? વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ, વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ, બરાબર? હવે અહીંયા પ્લસ એક ઘાત છે અને હજી એક સ્ટેપ આપણે કદાચ વધારીએ તો આવું થાય, વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન
वन प्लस ओर माइनस डेल्टा बी અહીંયા છેદના પદની એક ઘાત છે. જો આ ઘાત ઉપર જાય તો આપણે વાત કરી છેદમાંથી અંશમાં જાય તો ઘાત માઇનસ થાય, પ્લસ વન હતું ઉપર ગયું તો કેવું થઈ ગયું માઇનસ વન. હવે આ બીજું પદ છે ને એનું દ્વિપદી વિસ્તરણ કરીએ તો એ દ્વિપદી વિસ્તરણમાં ઘણા બધા પદો આવે, ઘાત ક્રમશઃ ઘટતી જાય ને આવા બધા સૂત્રો આવે. પણ આપણે ઓલું જે વન એક્સ પ્લસ વાયનું વિસ્તરણ કરીએ ને કેવા પદ આવે, એવી જ રીતે માત્ર બે પદો લખીએ આ વિસ્તરણના. વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ લેફ્ટ હેન્ડ સાઈડ છે જ, પહેલા પદની આપણે કાંઈ હડી નથી કરી, એમાં કાંઈ ઓપરેશન કર્યું નથી, એટલે વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ. હવે આની વાત કરીએ, આનું વિસ્તરણ કરો તો જે ઘાત હોય એ ઘાત આગળ આવે બીજા પદને લાગે, એટલે જો પ્લસ ઘાત હોય તો બધું એમ નમરે, પણ માઇનસ ઘાત હોય તો નિશાની બદલી જાય. એટલે જો વન એઝ ઇટ ઇઝ છે, પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું અને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું બીજું પદ એઝ ઇટ ઇઝ, બરાબર. તો આનું વિસ્તરણના માત્ર આપણે બે જ પદો લીખા છે, બરાબર. એની વાત ફરીથી ક્યારેક કરશું વિસ્તરણ કઈ રીતનું થાય, ધન ઘાત હોય કે ઋણ ઘાત હોય. પણ અત્યારે જુઓ તો ઘાત આગળ લીધી એવું વિચારો તમે, પહેલું પદ એમ નમ ઘાત આગળ લીધી તો પ્લસ હતું એ માઇનસ થઈ ગયું, માઇનસ હતું એ કેવું થઈ ગયું પ્લસ, અને બીજું પદ એઝ ઇટ ઇઝ. ઓકે, તો એનું વિસ્તરણ કર્યું છે. હવે આ બે પદના ગુણાકારની વાત કરીએ, વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ, બરાબર. એકનો આ બંને એકનો ગુણાકાર કરું તો એક જ આવશે, ડેલ્ટા એના છેદમાં એનો એક સાથે ગુણાકાર કરું તો પેલું પદ એમનામ આવશે. હવે તો કે ડેલ્ટા બી બાય બીનો આની સાથે ગુણાકાર કરું એક સાથે, બરાબર. પહેલાં એકનો બંને સાથે વારાફરતી ગુણાકાર કર્યો એટલે એમનામ આવ્યું. હવે આ ડેલ્ટા બી બાય બીનો આ બે સાથે વારાફરતી ગુણાકાર, જો નિશાની જુઓ તો એક પાસે તો પ્લસ જ છે, એટલે જે માઇનસ છે એ માઇનસ, પ્લસ છે એ પ્લસ, ડેલ્ટા બી બાય બી. અને છેલ્લું પદ પ્લસ ઓર માઇનસ બેનો ગુણાકાર અંશમાં અને આ, એટલે કે ડેલ્ટા એ ડેલ્ટા બી છેદમાં એ બી. એ વિસ્તરણ છે, તકલીફ પડે તો થોડુંક જોઈ જોજો અને એવું લાગે તો પૂછી પણ જોજો. જો આ વિસ્તરણ કઈ રીતના થયું અને આ વિસ્તરણ કઈ રીતના થયું એમાં જો કોઈ તકલીફ રહે તો પૂછી જોજો. અત્યારે આગળ વધીએ. હવે જુઓ તો આ બે પદોની વાત આપણે અહીં કરી જ છે, નાના હોય આ પોઈન્ટ એક છે, પોઈન્ટ ઝીરો પાંચ છે, તો ગુણાકાર તો 0.005 જ થવાનો, છેદમાં 10 હોય તો એ હજી નાનું થાય. એટલે એ બે નાના છે અને પાછો ગુણાકાર છે તો એને અવગણતા, એ છેલ્લા પદને નિગ્લેક્ટ કરો, અવગણી નાખો તો વધે શું, જો પાછો એક 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 બે કેન્સલ થાય, બરાબર. એટલે વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, વન એઝ ઇટ ઇઝ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એના છેદમાં એ, માઇનસ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી, છેલ્લું પદ તો આપણે અવગણી નાખ્યું. હવે એક એક ગયો, આપણે એમ કહીએ બે કેન્સલ થયા, અહીંયા પ્લસ ઓર માઇનસ છે, પ્લસ ઓર માઇનસ છે, માઇનસ પ્લસ છે, પણ મહત્તમ ત્રુટિ તો ક્યારે મળશે, જ્યારે સરવાળો કરીએ ત્યારે, બરાબર. બાદબાકી કદાચ એ માઇનસ હોય ને આ માઇનસ હોય તોય ચાલે, આ પ્લસ હોય ને આ પ્લસ હોય તોય ચાલે, પણ એક પ્લસ ને એક માઇનસ હશે તો એ ચાલશે નહીં. એટલે આપણે મહત્તમ ત્રુટિ માટે માત્ર સરવાળાને ધ્યાનમાં લઈએ તો આપણું ફાઇનલ જે છે છેલ્લું પદ એ આવું મળે, ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. જુઓ તો આના જેવું જ છે, જેવી પ્રક્રિયા આપણે ગુણાકારમાં કરવી છીએ એવી જ પ્રક્રિયા આપણને ભાગાકાર માટે મળશે. એટલે આપણે આને એવી રીતે વાંચશું કે ભાઈ જ્યારે બે ભૌતિક રાશિઓના ગુણાકાર કરશો ત્યારે પરિણામની સાપેક્ષ ત્રુટિ કેટલી હશે, તો કે તે બંને ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી. આ એની સાપેક્ષ ત્રુટિ છે, આ બીની સાપેક્ષ ત્રુટિ છે, એ બેનો સરવાળો કરશો એટલે પરિણામની સાપેક્ષ ત્રુટિ મળશે, બરાબર. તો આપણે ગુણાકાર અને ભાગાકારની જે પ્રક્રિયા છે એમાં ત્રુટિઓ સાથે કેવી રીતે કામ લેવું એની વાત કરી. ફરીથી કહું છું, ત્રુટીઓના જે છેલ્લો વિડીયો લેક્ચર હતો એ એના ઉપરનું એક ઉદાહરણ અને સરવાળા બાદબાકી માટેની પ્રક્રિયા, આ ત્રણેય લેક્ચરના વિડીયો ફરીથી જોઈ જજો અને પછી આમાં આપણજો, બરાબર.